સુરતમાં ફરી એલસીબીએ સપાટો બોલાવ્યો છે. બીજાના જીએસટી નંબર પર ધંધો કરો છો, તમારા વિરુદ્ધ અરજી આવી છે કહીને કોન્સ્ટેબલને લાંચ માંગી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ વતી 75,000ની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું તે સાગરિકને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે કોન્સ્ટેબલ સ્થળ પર મળી આવ્યો ન હતો. હાલ એલસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભવાનભાઈ ચૌધરીએ લાંચની રકમ અબ્દુલ ગની સરદારભાઈ શેખને સંજયનગર સોસાયટી વિભાગ 3 હલીમા રેસીડેન્સી પાસે ઊન ગામે આપવા કહ્યું હતું, જેથી એલસીબીએ છટકું ગોઠવીને સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકી મારવાડી ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વેપારી તેમના મિત્રના જીએસટી નંબર ઉપર કાપડનો વેપાર ધંધો કરતો હતો, જે બાબતે આ કામના આરોપી કોન્સ્ટેબલ અને તેનો સાગરિક બંને 29/12/2023 રોજ ફરિયાદી દુકાન પર જઈ ફરિયાદીને જણાવ્યું કે તમે બીજાના જીએસટી નંબર ઉપર ખોટો વેપાર ધંધો કરો છો, જે બાબતે તમારા વિરોધમાં અરજી આવી છે, જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદીને વેપાર ધંધાના હેરાન પરેશાન નહીં કરવાના અવરેજ પેટે 75,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ આરોપી અબ્દુલ શેખને આપી દેવા જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય અને ફરિયાદીએ એલસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી અબ્દુલ શેખને લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ₹75,000 સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા હતા, જ્યારે સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો.